साबरकांठा थी हाल खूब महत्वना समाचार प्राप्त थई रह्या छे। मळती माहिती अनुसार साबरकांठा जिल्लाना प्रांतિજીના पूर्व धारासभ्य અને ક્ષત્રિય ઠાકોર આગેવાન મહેન્દ્રસિંહ બારૈયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। जी हाँ, आपने जनावी दी के कांग्रेस में भूकंप सर्जायो छे, तो कांग्रेस माथी महेंद्र सिंह बारैया ए राजीनामु आप्यु छे। राष्ट्रीय कांग्रेस अध्यक्ष सोनिया गांधी ने राजीनामु मोकली आप्यु छे, तो पक्ष में आंतरिक विवाद अने परिवारवाद नी नीति ने लईने राजीनामु धर्यानु कारण दर्शावामां आव्युं छे। तो प्रांतિજ में धार्मिक कार्यक्रम योजवा दरमियान स्थानिक आगेवानो साथे चर्चा करी आ निर्णय दर्शाव्यो छे। तो राजीनामु धरता अटकळो बाद हवे कांग्रेस छोड़ी भाजपमां जोड़ावानी स्पष्ट बात सामे आवी छे। हाँ, आपने जणावी दीधी के साबरकांठा जिल्लाना प्रांतિજના पूर्व धारासभ्य अने क्षत्रिय ठाकोर आगेवान મહેન્દ્રસિંહ બારૈયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે, તો પક્ષમાં આંતરિક વિવાદ અને પરિવારવાદની નીતિને લઈને રાજીનામું ધર્યાનું કારણ દર્શાવ્યું છે। તો રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામું મોકલી આપવામાં આવ્યું છે। તો પ્રાંતિજમાં ધાર્મિક કાર્યક્રમ યોજવા દરમિયાન સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી નિર્ણય દર્શાવ્યો હતો। તો રાજીનામું ધરતા અટકળો બાદ હવે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાની વાત સ્પષ્ટ બની છે। સોમવારે કમલમ ખાતે સીઆર પાટીલને હસ્તે કેસરી કેસ ધારણ કરી તેઓ ભાજપમાં જોડાશે, તો મોટી સંખ્યામાં લોકો વેલી સાથે મહેન્દ્રસિંહ બારૈયા સોમવારે ગાંધીનગર કમલમ ખાતે પહોંચશે। પ્રકારે આવતીકાલે આપ કેસરીઓ ધારણ કરી રહ્યા છો, રાજીનામું આપ્યા બાદ કેટલા સમર્થકો સાથે કઈ જગ્યાએ કેસરીઓ ધારણ કરશો? શ્રાવણ માસ ચાલી રહ્યો છે, શ્રાવણ માસમાં આજે ભગવાન ભોળાનાથની મેં લઘુરુદ્રથી પૂજા કરી છે અને ભગવાન ભોળાનાથને પણ પ્રાર્થના કરી છે કે સમગ્ર ગુજરાત રાજ્યનો, મારા તાલુકા પ્રાંતિજ અને તલોદ તાલુકાનો અને દરેકનો વિકાસ થાય એ માટે પ્રાર્થના કરી છે। અને ખાસ કરીને આવતીકાલે મેં મારું રાજીનામું કોંગ્રેસ પાર્ટીમાંથી આપ્યું છે। છેલ્લા 25 વર્ષથી સતત કામ કરતો હતો, પણ આજે પાર્ટીનીથી છેલ્લા 6 મહિનાથી જે મારી નારાજગી હતી એ પાર્ટીને હાઈકમાન્ડ પર સોલ્વ ના કરી શકતો, આંતરિક ભૂતવાદના કારણે મેં આજે વિધિવત રીતે રાજીનામું આપ્યું છે। અને આવતીકાલે હું મારા પ્રાંતિજ અને તલોદ તાલુકા બંને તાલુકાના સમર્થકો અને મારા શુભેચ્છકો સાથે આવતીકાલે 11 વાગે આદરણીય સીઆર પાટીલ સાહેબની આગેવાનીમાં ના નેતૃત્વમાં હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યો છું। મુખ્ય કારણ શું રહ્યું કોંગ્રેસ છોડવાનું? મુખ્ય કારણ તો સંગઠનમાં જે જૂથવાદ, અને જૂથવાદના કારણે 2012થી હું 17 લડ્યો, 17માં તમે બધા દેશ મિત્રોને પણ ખબર છે, મારા બે તાલુકાના આગેવાનો પણ જાણે છે કે કેવી પરિસ્થિતિ હતી 17માં જીતવા માટેની કોંગ્રેસ પાર્ટીની। તેમ છતાં કેટલાક લેવલે જે ઉપરના જૂથવાદના કારણે નીચે ઘણા બધા પ્રશ્નો થયા અને એનું પરિણામ રિઝલ્ટમાં નહીં આવ્યું, અને એના કારણે 2017થી મારા આગેવાનો, મારા કાર્યકરોના ખૂબ આક્રોશ હતો બરાબર કે આ પાર્ટીમાં કઈ રીતે આ બધું ચાલે। તેમ છતાં એ વાતને આપણે સતત છેલ્લા 6 મહિનાથી ઉપાડતા રહેતા, તેમ છતાં પાર્ટીની હાઈકમાન્ડે કોઈ આ બાબતે સોલ્યુશન ના કાઢતો, અને પક્ષ પ્રત્યે અને એક બાજુ વિકાસની રાજનીતિ ચાલતી હોય, એક બાજુ જૂથવાદની રાજનીતિ, ગુજરાતનો વિકાસ માન્ય નરેન્દ્રભાઈના આશીર્વાદથી ગુજરાતનો વિકાસ ભૂપેન્દ્રભાઈ સાહેબ હોય, અમિતભાઈ શાહ સાહેબ હોય અને પાટીલ સાહેબ હોય, આ બધા વિકાસ માટે રાજનીતિ કરતા હોય, અને અહીંયા જૂથવાદમાં જ્યારે આપણે પણ એક જાહેર જનો છીએ, લડાઈવાળા કર્મો રહેવું કે સુખ શાંતિ સમૃદ્ધિ હોય એ ઘરમાં રહેવું, એટલા માટે મેં ઘર પસંદગીથી સુખ શાંતિ સમૃદ્ધિ અને આ રાજ્યનો વિકાસ થાય એવી પાર્ટીમાં પસંદગી કરી છે। છેલ્લા કેટલાક સમયથી નારાજગીની અટકળો ચાલી રહી હતી, કોંગ્રેસ પ્રદેશ માળખામાંથી કોઈ નેતાઓ દ્વારા આપને સમજાવવાના પ્રયાસો કે એવું કંઈ હાથ ધરવામાં આવ્યું? આજે મારે પ્રેસ સાથે ખુલ્લામાં જ કહેવું પડે, હું તો ચોક્કસ કહીશ કે અમારા એ વખતના કોંગ્રેસના 2-3 આગેવાનોએ મારા સાથે સંપર્ક કર્યો છે, પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખે મને ક્યારેય ફોન નથી કર્યો, મારી નારાજગી વિશે ક્યારેય ચર્ચા કરી નથી, એનું મને સતત ઘણા 4-4 મહિનાથી રંજ હતો કે જે વ્યક્તિગત રીતે આવી રહી એવી કોઈ ખીન્નાખીરી હોઈ શકે નહીં। અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જ્યારે આપણે મેં છેલ્લા 5 વર્ષથી આજે અમિતભાઈ ચાવડાનો આભાર માન કે એમના નેતૃત્વમાં મેં 5 વર્ષ સંગઠનનું કામ કર્યું છે, અને સંગઠનમાં મને ખૂબ એમને જવાબદારી સોંપી હતી, અને સંગઠનના ભાગરૂપે હું ઘણું બધું કામ કર્યું, આજે પણ બનાસકાંઠા જિલ્લા પંચાયત કોંગ્રેસ પાર્ટી છે એમાં અગત્યનો રોલ મારો છે, મેં ખૂબ મહેનત કરી અને શિસ્ત અને સંગઠન લાવી અને તો આગળ જિલ્લા પંચાયત બનાવી છે, તેના કાર્યકરો પણ સારા, આમ બધા સાથે મળી અને અમે જિલ્લા પંચાયત બનાવેલી, અને આજે ગુજરાતમાં એકમાત્ર જિલ્લા પંચાયત છે મારા નેતૃત્વ હું જ્યારે પ્રભારી હતો ત્યારે બનેલી, એ પછી પણ ઘણા બધા પ્રોટોકોલ ઇન્ચાર્જ તરીકે પણ કામ કર્યું,
પણ આ બધું કામ કરવા સાથે છેલ્લા 4 મહિનાથી જે મારા પ્રશ્નો, મારા વિસ્તારના લોકો મને કહેતા હતા, મારા કાર્યકરો કહેતા હતા કે હવે ફરીથી ચૂંટણી આવી અને 2017 જેવી પરિસ્થિતિ ફરીથી જ્યારે નેતાઓ ઉપર આ ઉપરના નેતાઓ જે જૂથવાદના કારણે કરી રહ્યા છે ત્યારે મારા બધા જ આગેવાની લાગણી માગણીને ધ્યાન આપી હું આજે વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીમાં રિઝાઇન કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો. આપણે જે વાત કરી જગદીશ ઠાકોરની હાલના પ્રમુખને, પણ એક સમય એવું કે પણ કહેવામાં આવતું હતું કે જગદીશ ઠાકોરના અંગત વ્યક્તિ તરીકે આપની ગણના થતી હતી. કદાચ હું અંગત હોત તો એવું મારા સાથે ના કરતા. આગામી આવતીકાલે જોડાવાનો છું ત્યારે કેટલા કાર્યકર્તાઓ સાથે અને કઈ જગ્યાએ? આવતીકાલે ઘણા બધા સમર્થકો સાથે પ્રતિક તલોદના બંને તાલુકાના આગેવાનો સાથે હું ચોક્કસ, તમે જોશો આવતીકાલે ખૂબ સારો માહોલ. આજે ખાલી એક લઘુ રુદ્રના પ્રસાદમાં પણ તમે માહોલ જુઓ છો, લોકોની લાગણી અહીંયાથી જ ખબર પડે છે. કદાચ ઘેર બેઠો છે તોય એ મારું આમંત્રણ કદાચ કોઈ કારણસર નહીં પહોંચ્યું હોય, તેમ છતાં હું એનો પણ વિનંતી કરું છું અને આગ્રહ કરું છું કે આવતીકાલે તમે મારા ઘેર બેઠા પણ તમારો મારા પર પ્રેમ છે તે ચોક્કસ. અને તમે બધાએ જોયું છે કે 2012-17 દરમિયાન લોકો વચ્ચે રહેશું, 17-22 વર્ષ હારવા છતાં પણ ક્યારે પીછેહટ નથી કરી. વર્ષના 600-700-700 લગન આજે પણ મારું લિસ્ટ છે, મારી ફેસબુક આઈડી ખોલો તો તમને મારા એક દિવસના 15-15 લગન એટેન્ડ કરેલા ફોટા પણ નીકળે. આમાં કોઈ રાજનીતિ કરવાની જરૂર, ખોટું બોલવાનું કારણ નથી, પણ એ બધું તમે ફેસબુકના માધ્યમથી અમારા આગેવાનોએ મૂકેલા ફેસબુક આઈડી પણ ખોલી શકો, એ બધા પુરાવા છે. એટલે દિવસના 15-15-20 લગન એટેન્ડ કરવા, વર્ષના 1000-1000 લગન એટેન્ડ કરવા, અને સારા ખોટા સુખ દુઃખમાં ક્યારે કોઈ કાર્યકરનું નાનું મોટું કામ હોય એમાં પણ સતત એક્ટિવ રહી અને કામ કરવાનો પ્રયત્ન, અને એ બધી લાગણી આવતીકાલે બહાર આવશે. મહેન્દ્રસિંહ, આપની સાથે કોંગ્રેસના કોઈ હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે? ચોક્કસ, અમારી રણનીતિના ભાગરૂપે આવતીકાલે બધા જ તમને સારું એવું બધી માહિતી મળશે. અને અત્યારે આવતીકાલનો માટે થોડું 24 કલાક આપણે વેઇટ કરીએ, 11 વાગ્યા છે કાલે, અત્યારે તમારી પ્રશ્ન ઉપર